दाता परिवार स्वर्गत राजूभाई कोटाणीना सौजन्यथी मानव चेरिटेबल सेवा ट्रस्ट द्वारा अंजारमां नेत्र निदान सारवार कैम्पनुं आयोजन करवामां आव्युं। सच्चिदानंद मंदिरना महंत त्रिकमदासजी महाराजे कैम्पने खुल्लो मूक्यो। હજુ અંજારથી પ્રતિનિધિ વિસ્તૃત અહેવાલ। માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ અંજારના ફાઉન્ડર અને પૂર્વ પ્રમુખ સ્વર્ગસ્થ રાજુભાઈ કોટાણીના સ્મરણાર્થે 82મો વિનામૂલ્ય નેત્રયજ્ઞ સંપન્ન થયો હતો। દર માસની તારીખ 23મીના એક દિવસ યોજાતા નેત્રયજ્ઞ 82માં યજમાનદાતા ફાઉન્ડર માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ તથા અંજાર લોહાણા મહાજનના પૂર્વ પ્રમુખ રાજુભાઈ કોટાણી હસ્તે ગંગા સ્વરૂપ સ્વર્ગસ્થ શાંતાબેન દેવજીભાઈ કોટાણી સહપરિવાર અંજારના રહ્યા હતા। નેત્રયજ્ઞના શરૂઆતમાં ત્રિકમદાસજી મહારાજ, સત્યનારાયણ મંદિરના મહંત શ્રી કીર્તિદાસજી મહારાજ, રામસખી મંદિર દ્વારા દીપ પ્રાગટ્ય કરી અને આ કેમ્પને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। હસમુખભાઈ કોટરાણી, મહેન્દ્રભાઈ કોટક, મનસુખભાઈ ગણાત્રા, પંકજ મીરાણી, દીપક કોટરાણી, દાતા પરિવારના વીરેન્દ્રભાઈ કોટરાણી, કાંતિભાઈ માસ્તર, અભિષેક કોટરાણી, યોગેશ ઠક્કર, રાજેશ ખન્ના, ડૉક્ટર મહેતા સહિતના લોકો ખાસ જોડાયા હતા। આ પ્રસંગે આયોજકો દ્વારા યજમાન પરિવારને સ્મૃતિચિહ્ન આપી ભેટ અર્પણ કરી અને તેમનું સ્વાગત સન્માન પણ કરવામાં આવ્યું હતું। નેત્રયજ્ઞમાં ડાયાબિટીસની પણ તપાસ કરવામાં આવી હતી। પરેશ દરજી, મંજુલાબેન ઠક્કર, અશોક પલણ, મનોજ પિંડે, નીતિન કોટેચા, ભગવાનજીભાઈ ઠક્કર, ગિરીશ પારવાણી વગેરે સેવા આપી હતી। ખાસ કરીને આ કેમ્પને સફળ બનાવવા માટે આયોજકો દ્વારા વિશેષ વ્યવસ્થા પણ કરવામાં આવી હતી। જેગો માતા જેગોપાલ, આજે જ્યારે આ 82મો નેત્રયજ્ઞનો પ્રારંભ થવા જઈ રહ્યો છે ત્યારે 82 એટલે આપ સૌ જાણતા હશો કેટલો મોટો ફિગર છે, કેટલા વર્ષોથી આ જે યજ્ઞની સેવા ચાલી રહી છે એ સેવા યજ્ઞમાં આજે 82મો યજ્ઞ છે આજે ત્યારે અને આજે ખાસ કરીને આજે એટલા માટે સ્પેશિયલ આ બની જાય છે કેમ કે જેને આ યજ્ઞની શરૂઆત જેને કરી હતી એ રાજુભાઈ કોટરાણી, જે આપ સૌ જાણતા હશો। ને માત્ર નેત્રયજ્ઞની આવા અનેક પ્રકારના સેવાકીય પ્રકોપ જે રાજુભાઈ શરૂઆત કર્યા હતા ને આજે જોગણજોગ એમના જ પરિવાર તરફથી આજે આ સ્થળ ઉપર એટલે રઘુનાથજીના મંદિરમાં 82મો નેત્રયજ્ઞ કેમ્પ યોજાયો છે તેના સમગ્ર પરિવાર એ પછી રાજુભાઈ કોટાણીનો સમગ્ર પરિવાર અહીં હાજર છે। હસમુખભાઈ હોય, વિરલભાઈ હોય, રાજુભાઈના દીકરા અભિષેક હોય, મહેન્દ્રભાઈ કોટક હોય, મનસુખભાઈ હોય, એની સમગ્ર ટીમ છે ને આ દર મહિને આ રીતના યોજાવે। વચમાં કોવિડની બીજી લહેર આવી ત્યારે આપણું અમે એકાદ 2-3 મહિના પૂરતું સરકારની ગાઈડલાઈન મુજબ બંધ રાખ્યું ને આજે આ વખતે પણ આપણે ગાઈડલાઈન પ્રમાણે 8:30-9 વાગે શરૂઆત કરી એટલે 50-100-150 માણસની શરૂઆત કરી, એક પછી એક બધા માણસોને ચેકઅપ થતો આવ્યો ને આ કેમ્પની ખાસ ખાસિયત છે કોઈ ઘરનો કોઈ પણ સભ્ય સાથે જાય કે ન જાય પણ એના સ્વયંસેવકો જે રાજુભાઈની ટીમ છે એ સાથે જતી હોય છે, અહીંથી લઈને અહીં સુધી પહોંચાડવું જોઈએ, એની જમવાની વ્યવસ્થા, એની કોઈપણમાં રહેવાની વ્યવસ્થા સમગ્ર આ ટ્રસ્ટ કરતું હોય છે। અને આ ડૉક્ટરની ટીમમાં રાજકોટથી ડૉક્ટર આવે છે અને ખાસ આપણે અંજારના જે ખન્ના ડૉક્ટર છે એ પણ આ મદદ સેવા આપતા હોય છે। ખરેખર એ પરિવાર ઉપર, સમગ્ર પરિવાર ઉપર ભગવાનની કૃપા વરસતી રહે એ જ ભગવાન પાસે પ્રાર્થના। રાધે રાધે, જય ગો માતા, જય શ્રી સચ્ચિદાનંદ।